ચાલો આગળ હવે જીએસટી આપણે ગણતરી કરતા હતા બસ એકની એમાં આગળ આપણે જોઈએ કે વસ્તુઓ અને જે સેવાઓ છે એના કર માટેની વાત કરી હતી બરાબર તો વસ્તુઓ અને સેવાઓનો જે કર છે જેમાં આપણે કીધું કે રાજ્ય જોઈને જોઈએ તો જીએસટી અને જીએસટી લાગુ પડશે બે રાજ્યોની વચ્ચે હોય એટલે કે આંતર રાજ્ય હોય તો એસજીએસટી છે નહીં લાગે પરંતુ સીજીએસટી અને યુટીજીએસટી લાગશે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો અને બાકી અન્ય જે તે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે હોય તો આઈજીએસટી લાગે છે હવે વસેકના લાભો આપણે જોઈએ છીએ એટલે કે જીએસટી ને લાભો કારણ કે નવું કર માળખું આપણે આપ્યું સરકારે તો એનો શું લાભ છે આપણને એની બાબત અહીંયા માહિતી આપવામાં આવી છે અહીંયા શું લાભ થશે તો સૌથી પહેલું છે એક જ કર આ એનો સૌથી અગત્યનો મુદ્દો એક જ કર બરાબર તો એક જ કર એટલે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર વિવિધ કરો વગેરેના સ્થાને એક જ કર એવું વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે એટલે જ આપણે સૂત્ર તૈયાર આપેલું હતું કે એક દેશ એક કર બરાબર એટલે રાજ્ય અને કેન્દ્ર અલગ અલગ કર લેવાતા હતા એટલે હવે એક જ કર લેવાશે પછી બીજું છે સરળ કર વ્યવસ્થા સરળ કર વ્યવસ્થા એટલે દરેક વ્યક્તિ સમજી શકે વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની છે બની શું કે વિવિધ પ્રકારના જે કરવેરા હતા એ બાદ કરી નાખ્યા નાબૂદ કરી નાખ્યા એટલે જે હવે નવી પરોક્ષ કર જે કર લાવ્યો છે હવે ડાયરેક્ટ જીએસટી લાગે છે તો ઘણી વખત એવું થાય કે જીએસટી ના દર છે અગાઉના કર કરતા વધારે છે બરાબર પણ એને જે બે વસ્તુ છે એક તો આખા દેશ સાથે આપણે તાલમેલ લાવવા માટે જે સમાન કરવેરા નાખ્યા છે એને કારણે થોડો ઘણો ફેરફાર હોઈ શકે બીજો કે અગાઉ પણ આપણે ભરતા જ હતા પણ આપણે ખબર ન હતી એટલે કે આપણે અલગ અલગ કર સ્વરૂપે ભરતા હતા કોઈ કર છે 2%, કોઈ 3%, કોઈ 7%, આ રીતે ભેગો કરીને અલગ અલગ ભરતા હતા આપણને જાજો નતો કે લાગતો તો ખબર નહોતી જ્યારે આમાં શું થયું છે કે આમાં તમને 1.18% લેવી છે એટલે વધારે લાગે છે ઓલું તમને કેન્દ્રનો અલગ લેવામાં આવતું રાજ્યમાં પણ અલગ અલગ લેવામાં આવતા વેટ છે સર્વિસ ટેક્સ છે એજ્યુકેશન સેસ છે આ સીએસટી આવતો તો ઘણા અલગ અલગ પ્રકારના ટેક્સ હતા તે ટેક્સ જાજા બધા હતા તો આપણને ખબર ન હતી કે આપણે તાતું બધું ભરી દઈએ છીએ હવે જીએસટી એક જ એવું હતું આપણે એમ લાગે છે કે આપણે તો ઘણો બધો ટેક્સ લાગીએ છે હકીકતે આપણે પહેલા ભરતા હતા એટલો ટેક્સ અત્યારે ભરી છે પણ પેલા આપણે કર માળું અલગ હતું અલગ અલગ ભાગમાં વહેંચાયેલ હતું જયારે અહીંયા એક જ કર હોવાથી બધું એક સાથે જોવા મળે છે પછી બેવડા કર દૂર બેવડા કર છે કે દૂર કરવામાં આવ્યો એટલે કે વસેકના અમલીકરણ પહેલા કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી તે હવે દૂર થઈ ગઈ છે એટલે કે ડબલ વખત કર ભરવો અને પછી રિફંડ લેવું ને એ બધી સમસ્યા હવે નથી પછી ભાવ ઘટાડાનો લાભ થશે અહીંયા આ એક લક્ષણ લખેલું છે ભાવ ઘટાડાનો લાભ હવે ઉપભોક્તાઓ છે કે જ્યાં આપણે ખરેખર વસ્તુનો ઉપયોગ કરનારા ગ્રાહકો છે એના માટે વસ્તુ અને સેવાનો ભાવ ઘટાડો થવા પામે છે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે અને એનો લાભ એ મળી શકે છે કારણ કે ડાયરેક્ટ ટેક્સ છે એટલે અમુક વખત શું હતું કે અમુક પ્રકારના ટેક્સ થી તમને લાગે છે એની પહેલાનું માળખું હતું એમાં જ્યારે અહીંયા શું છે કે અહીંયા જે તે વસ્તુ પર નક્કી કરેલા ટેક્સ લાગે છે એટલે ભાવ ઘટે તો ટેક્સ ઘટી જાય છે એટલે આપણને લાભ થાય છે પછી સમાન વેરો
વિરોધાભાસની સમાન ટેક્સ છે ઇક્વલી ટેક્સ છે બરાબર એટલે કે દેશવ્યાપી સમાન વેરાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આખા દેશમાં એક સમાન વેરો લેવામાં આવે છે એને કારણે પ્રાપ્ત થોડો ઘણો જે વેરાની ટકાવારી છે ફેર કરાયો છે પછી કર ચોરીમાં ઘટાડો
બનશે કારણ કે અહીં કરચોરીનો જો ઘટાડો થઈ ગયો કરચોરીનો ઘટાડો થાય છે મતલબ કે લોકો છે એ લોકો કર ભરશે કર ભરશે એટલે અર્થવ્યવસ્થા મજબૂત બનશે કારણ કે સરકાર પાસે આવક વધશે કરની આવક વધશે એટલે શું થાય છે આવક વધે એટલે સરકાર જાહેર જનતાનો ઉપયોગી કાર્યો છે સરળતાથી કરી શકે અથવા જે યોજનાઓ હજી સુધી અમલમાં નથી એ અમલમાં લાવી શકે અર્થવ્યવસ્થા મજબૂત છે બરાબર અને જે નવા કાર્યો કરે છે નવી યોજનાઓ પણ બનાવવા માટે કારણ કે જો આવકમાં વધારો થાય તો નવી યોજના થાય જેમ કે આપણી પાસે જે આપણે માની લઈએ કે આપણે કોઈ કામ કરતા હોઈએ ધંધો કરતા વ્યવસાય કરતા હોય આપણી જે મહિનાની ફિક્સ આવક છે એ આવતી હોય હવે એના કરતાં વધારાની આવક આવે તો આપણે શું કરીએ તો આપણે જે જરૂરિયાતો છે એને પૂરી કરીએ કે જે અત્યાર સુધી આપણે નહોતી પૂરી કરી એને પૂરી કરીશું એનાથી પણ વધારાની જરૂરિયાત આવે આવક વધે તો આપણે શું કરીએ છીએ તો કે કંઈક આયોજન કરીએ કે ચાલો જેટલી આવક છે એના કરતાં આટલી બધી વધી ગઈ તો હવે આમાંથી આપણે શું કરશું સ્વાભાવિક છે કે આપણું જે ઉન્નતિ છે આપણો જે વિકાસ છે એના કાર્યો કરશું તો એ જે અર્થતંત્રમાં પણ એમ જ છે કર ચોરીમાં ઘટાડો થશે કર વધારે આવશે જેને કારણે અર્થતંત્ર છે મજબૂત બનશે અને અર્થતંત્રને મજબૂત બનશે એટલે દેશનો વિકાસ થઈ શકશે પછી સમાન પ્રાદેશિક વિકાસ આ બાબતે ઇન્જર ધ્યાનમાં રાખવામાં આવે સમાન પ્રાદેશિક વિકાસ રાજ્યનો સમાન વિકાસ થવા પામશે એટલે કે પ્રાદેશિક અસમાનતા માં ઘટાડો થશે શું કામ કારણ કે રાજ્ય છે એવા અહીંયા વિકાસ છે કેવો થશે સમાન થશે રાજ્યનો બરાબર એટલે કે પહેલા શું હતું કે રાજ્યનો વિકાસ સમાન રીતે થઈ શકતો ન હતો અમુક રાજ્યનો વિકાસ ખૂબ સારો છે અમુક ઓછો છે ખૂબ નીકળો ઓછો છે તો અહીંયા અહીંયા શું કે પ્રાદેશિક વિકાસ થશે બરાબર એટલે કે જે લોકો છે એનો વધારો વિકાસ છે એ જોવા મળશે એટલે હવે પ્રાદેશિક વિકાસ છે એ સમાન થશે પછી વહીવટી કામગીરીમાં ઘટાડો કારણ કે આપણે કીધું તમને વેરા અધિકારીઓ છે કે ગ્રાહકો છે આ બધા માટે સરળ થઈ જશે જીએસટી એટલે વહીવટી કામ ઘટી જશે એક જ કર છે વધારે બીજું કઈ ભરવાનું નથી જે ભરવાનું છે એક જ કરમાં ભરવાનું છે વહીવટી કામ છે થોડું ઓછું થઈ જશે અને કર ભરનારની જે હિસાબી કામગીરી છે કરદાતાની એમાં ઘટાડો થવા પામશે કારણ કે એનાથી શું થશે કે કર ભરનાર છે એને સરળતા મળશે જાજી વહીવટી કામગીરી નથી કરવાની સરળ કામગીરી એક જ ટેક્સ અને કામ પૂરું સરકારને તો આપણે આપવાનું છે એટલું જ આપીએ છીએ પણ એક જ વખત માપી દઈએ છીએ ટેક્સમાં એટલે અલગ અલગ ટેક્સનું કંઈ આપણે વહીવટી માળખું બનાવવાની જરૂર પડતી નથી અને એને કારણે શું થશે તો કે સરકારી કામગીરીમાં ઘટાડો શું કામ કારણ કે સરકાર છે હવે અહીંયા શું થઈ જશે સરકારી કામગીરી જે ઘટે છે એક જ માળખું છે એક જ ટેક્સ છે અને વહીવટી અધિકારીઓ છે કે જે વેરા અધિકારીઓ છે એને પણ કામમાં સરળતા રહેશે અને કરવેરા ઓફિસની કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે બરાબર એટલે આ રીતે કરનું માળખું છે એને લાગુ છે પછી હવે વસ્તુ અને સેવાઓના કરના દર એ જોઈએ
वस्तुओं अने सेवाओं ना कर लाता अने के वस्तुओं ने सेवाओं में चें कि मैं क्या-क्या प्रकार ना कर ले और वहाँ इसकी नहीं माइंड आई है किसे वहीं ऐसा चें तो वस्तुओं ने सेवाओं में चें ना चें परोक्ष कर मार्ग खाए खड़ा हो रिलिया हो में चें इकट्ठे परोक्ष कर मार्ग को बराबर कि जेनी इंदर बंदा ना रिलिया हो में चें जेनी वस्तुओं ने सेवाओं ना कर वसे करे के जीएसटी आप लगाई है इसी तो आप और कायदा है अस्थड़ वस्तुओं और सेवाओं नी जरूरत ध्यान में रख जरूरी दर करना दर नक्की करवा आ गया है मतलब कई दरें वस्तु अलग अलग कर होए वस्तु नी जेमी जरूरत है प्रकार कर होए जेम के जीवन जरूरत है प्राथमिक जरूरत है खूब जरूरी वस्तु है वहां पर न होए तो खूब ओछो होए પછી જે ઇને થોડી વધારે ઉપયોગી હોય એનો ઉપર કરનો દર ઓછો હોય પછી જે લક્ઝરીસ વસ્તુ છે કે આપણી મનોરંજન વસ્તુ છે કે પ્રતિષ્ઠા મૂલ્યમાં વધારો કરતી વસ્તુઓ છે આમાં કર છે તો પ્રમાણમાં વધારે એટલે અલગ અલગ કર માણતું હોય છે તો મૂળભૂત જરૂરિયાતોથી મોજશોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દરો નક્કી કરવામાં આવેલા છે બરાબર વિભિન્ન દર નક્કી કર્યા છે કે ભાઈ વસ્તુઓ અને સેવાઓ છે તો એમાં ક્યાં ક્યાં દર હોઈ શકે તો મૂળભૂત જરૂરિયાતો વસ્તુના સ્વરૂપે હોય છે જેમાં 0-28% સુધીના દરનો સમાવેશ થાય છે અહીંયા શું છે પ્રતિમાન કે મૂળભૂત વસ્તુઓ લેકે જે જરૂરી વસ્તુ છે અહીંયા કે પ્રસ્તાવ કરીએ તો મૂળભૂત મૂળભૂત જરૂરિયાત જરૂરિયાતો વસ્તુના સ્વરૂપે હોય છે મૂળભૂત અંતો જરૂરિયાતો આપણે કહીએ મૂળભૂત જરૂરિયાતો વસ્તુના સ્વરૂપે જેનો પરમાણુ આપણે કહીએ તો 0-28% સુધીનો કર માળખું છે બરાબર જેમાં જીરો થી 28% સુધી ના કરનો સમાવેશ જીરો થી 28% સુધીના કરનો સમાવેશ થાય છે એટલે કે અમુક વસ્તુમાં 0% કર છે જેમ કે કૃષિ પેદાશો છે તો એમ કે ખેડૂતોને સરકાર કરમાં માફી આપે છે 0% હોય પછી જીવન જરૂરિયાતની વસ્તુ હોય એમાં એના થોડું વધારે હોય જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે એમાં હોય અથવા ન હોય અને જે મોજશોખની વસ્તુ છે એમાં વધારે હોય તો 0-28% સુધીનું જે માળખું છે આપવામાં આવેલું છે તો રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓ ખોટી અને વસિક નજર એટલે કે જે ટેક્સના જે સ્લેબ છે એની વાત છે માળખું જોઈ લઈએ બરાબર હવે પરિશિષ્ટ પ્રમાણે
વસિક ના દર હોય છે તો પરિશિષ્ટ વસિકતા વસિક ના દર પછી હવે આપણે કીધું સાતા રાજ્ય એટલે બે રાજ્યો વચ્ચે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે બરાબર એટલે કે બે રાજ્યો વચ્ચે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે સંકલિત જીએસટી બે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો હોય ત્યાં સંકલિત વસિક એટલે કે આઈજીએસટી બરાબર ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પછી આંતરરાજ્ય એટલે કે જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ માં જ આંતરિક પૂર્તિ બરાબર રાજ્યમાં જ આપણે હોય તો જે તે રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ માં તો એમાં આપણે 12% ટેક્સ લેવાનો ભરવાનો છે
જેમાં બેના ચલ સકતા એની જોગવાઈ છે સમજાણ આ કે તો બેની એક પછી પરિશિષ્ટ 3 છે બરાબર જેમાં જેનો પરિશિષ્ટ 3 માં સમાસ થતો હોય એ 18 કાટે એક વર્ષ છે બરાબર જરૂરિયાતને આધારે પરિશિષ્ટ બનાવેલા છે જો એની અંદર એટલી બધી વસ્તુઓનો સમાસ કરવાનો છે કે જે પ્રકારની જરૂરિયાત હોય તે સદાય હું પ્રિન્સિપલ થી લેવાનું કે આ મોસ્ટ આમાં આવતી હશે અથવા તો થોડીક જીવનધોરણ ઓછું લાવવાની વાત હશે એની એવી વસ્તુ હશે બરાબર અને 18% છે એટલે બેના રાજ્ય અને જો અંદર રાજ્યની અંદર હોય તો 9% બરાબર પછી પરિશિષ્ટ 4 માં 28% જોગવાઈ છે જે સૌથી વધુ આપણે કીધું કે 0-28 સુધી હોય છે તો જેનો સમાસ પરિશિષ્ટ 4 માં થાય છે કે જે અતિ મોંઘી અથવા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે તેમાં 28% જીએસટી લાગે અને જો રાજ્યની બહાર હોય તો 2 રાજ્ય હોય છે અને જો રાજ્યની અંદર જ હોય તો 2 માં 14% બરાબર આ જો કહે છે પરિશિષ્ટ 5 માં 3% જોગવાઈ છે બરાબર અને જો એક વસ્તુ રાજ્યની અંદર થતી હોય તો 2% જે પેની ગણતરી થશે એટલે આમાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ આવી જતી હોય કે આપણે નોર્મલ ટેક્સ ભરવો પડતો યાદ આપણો બરાબર બહુ જાજો ન હોય અને બહુ જાજો કેન્દ્ર રાજ્ય સરકારને મળે પણ નહીં આમાં 3% અમુક વસ્તુ સાવ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એને પરિશિષ્ટ 6 માં સમાવેશ કર્યો હોય તો પરિશિષ્ટ 6 માં જે કર માળખું છે એ 0.25% કુલ 0.25 એટલે કે 1% નો ચોથો ભાગ છે એ ટેક્સ એટલે કે સાવ નફ કમાય એવો ટેક્સ લઈએ છે તમામ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ જીવન જરૂરિયાતની વસ્તુ આવી જતી હોય કે જેના પર ખૂબ ઓછો ટેક્સ લેવામાં આવે છે 0.25% અને જો રાજ્યની અંદર હોય તો 0.125 થઈ જશે બરાબર એટલે આ રીતે પરિશિષ્ટ કેન્દ્ર જો ફોર્મ માળખા હોય તો આપણે એ જોવાનું છે કે કર માળખું કઈ રીતનું હોય એટલે કે આપણો સમાવેશ છે પરિશિષ્ટ 1, 2, 3, 4, 5, 6 એમાં આપણી જે વસ્તુ છે ક્યાં પરિશિષ્ટમાં સમાવેશ થશે બરાબર તો જે પરિશિષ્ટમાં સમાવેશ થાય તે પ્રમાણે આપણે કર ભરવાનો થાય આપણી જે વસ્તુ છે એ આ લિસ્ટની અંદર જોઈ ગયા કે આપણા જેટલા લિસ્ટ છે એમાં આપણે ક્યાં પરિશિષ્ટ માંગે છે એનો ટેક ભરવાનો સીધી સરળ વાત અહીંયા તમારે કોઈની એક્સપર્ટની રાય લેવાની સલાહ લેવાની જરૂર ન પડે સીધું જઈ જવાનું કે ભાઈ આપણી વસ્તુ છે આમાંથી ક્યાં આવે છે તો એનો ટેક્સ ભરવાનો છે માની લે આપણી વસ્તુ 12% વારાશ્રયમાં જે પરિશિષ્ટ વિમાં આપણી વસ્તુ આવે છે તો 12% ભરવાનો થશે સરળ વસ્તુમાં આપણે સમજી શકીએ એના માટે આ કર માળખું છે એ અમલમાં આવ્યું છે તો અહીંયા ખાસ વસ્તુ સંદર્ભમાં આઈજીએસટી ના દર 0.25% અને 3% રકમેલ ખાસ વસ્તુઓ હોય સેવાઓ માટે પણ મુખ્યત્વે 4 સ્લેબ 5 12 અને 18 અને 28 સંદર્ભ લાગુ પડે છે અને જીએસટી ના દરમાં સમયાંતર ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેથી આમાં ફેરફાર થઈ શકે પ્રવાહમાં સમય પ્રમાણે એટલે કે પુસ્તકમાં આપણે જે બતાવ્યું છે જે તે સમયની સાપે રીતે છેકી જે છે દર દર લાગુ હોતા એ લખેલા છે આપણે એટલે આ ફેરફાર હોય તો પરિવર્તનશીલ વસ્તુ છે બજેટની અંદર દર વર્ષે આમાં ફેરફાર થાય જ છે વચગાળામાં જે ક્યારેક ફેરફાર થઈ શકે છે સરકાર છે એ આ તંત્રને મજબૂત કરવા માટે આમાં ફેરફાર કરી શકે છે એટલે આમાં એ બાબત ધ્યાનમાં લેવાય છે પછી કેટલાક પારિભાષિક શબ્દો છે જેની આપણે સમજ જરૂરી છે એમાં પૂર્તિ જેને આપણે ખરીદન વેચાણ અગાઉ આપણે વાત થઈ ખરીદન વેચાણ કહીએ છીએ જેને આપણે સપ્લાય કહીએ છીએ પૂર્તિ એટલે સપ્લાય સપ્લાય ખરીદ અને વેચાણ એટલે કે સેલ્સ અને પરચેઝ
બીજો આવક પૂર્તિ કેન્દ્રીય હશે બરાબર આવક પૂર્તિ એટલે કે ઇમ્પોર્ટ બે પ્રકાર હોય આવક પૂર્તિ અને જાવક પૂર્તિ આવક પૂર્તિ માં આપણે ઇમ્પોર્ટ કહેશું એટલે કે ઇમ્પોર્ટ સીજીએસટી બરાબર કારણ કે ઇમ્પોર્ટ એટલે આપણે માલ ખરીદ સમયે ભર્યો છે એટલે આવક પૂર્તિ કહીએ છીએ ઇમ્પોર્ટ કહીએ છીએ ઇમ્પોર્ટ છે સીજીએસટી પછી આવક પૂર્તિ રાજ્ય હશે એટલે કે ઇમ્પોર્ટ એસજીએસટી આવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશ ના હશે એટલે કે ઇનપુટ યુટી જીએસટી બરાબર ઇનપુટ યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બરાબર પછી આવક પૂર્તિ સંકલિત હશે એટલે ઇનપુટ આઈજીએસટી ઇમ્પોર્ટ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પછી જાવક પૂર્તિ કેન્દ્રીય હશે કારણ કે જેમ આવક પૂર્તિ છે ખરીદી સમયે કે વેચાણ સમયે જાવક પૂર્તિ હોય એટલે કે આઉટપુટ સીજીએસટી આઉટપુટ સીજીએસટી જાવક પૂર્તિ રાજ્ય હશે આઉટપુટ એસજીએસટી બરાબર અને જાવક પૂર્તિ કેન્દ્રીય શાસિત પ્રદેશ ન હશે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય ને એટલે કયો લાગે યુટી જીએસટી જાવક પૂર્તિ સંકલિત હશે કેન્દ્ર જાવક પૂર્તિ કેન્દ્રીય હશે છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ન હશે છે તો આઉટપુટ યુટી જીએસટી આઉટપુટ યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે આઉટપુટ યુટી જીએસટી જાવક પૂર્તિ સંકલિત હશે જાવક પૂર્તિ એટલે કે આઉટપુટ સંકલિત પૂર્તિ એટલે કે આઈજીએસટી એટલે આઉટપુટ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બરાબર પછી આંતરરાજ્ય પૂર્તિ આંતરરાજ્ય એટલે કે રાજ્યની અંદર આ જે કર માળખું છે એને તો જેને ઇન્ટરસ્ટેટ સપ્લાય આપણે કહીએ છીએ આંતરરાજ્ય પૂર્તિ રાજ્યની અંદર ઇન્ટરસ્ટેટ સપ્લાય અને આંતરરાજ્ય પૂર્તિ એટલે બે રાજ્યની વચ્ચે બરાબર બે રાજ્ય વચ્ચે ઇન્ટરસ્ટેટ સપ્લાય બરાબર આંતરરાજ્ય હોય તો ઇન્ટરસ્ટેટ સપ્લાય બરાબર ઇન્ટરસ્ટેટ એટલે કે રાજ્યની અંદર અને બે રાજ્ય વચ્ચે હોય તો ઇન્ટરસ્ટેટ આવે ઇન્ટરસ્ટેટ સપ્લાય સપ્લાય એટલે પૂર્તિ બરાબર તો આ રીતે જીએસટી છે આખો એનો દર છે એ રાખવામાં આવ્યો છે બરાબર કે જીએસટી કઈ રીતે આ અપ્લાય થાય છે હવે એમાં આપણે ઘણી બધી બાબતો જોઈ કે ખાસ કરીને કર માળખું જોયું અહીંયા કર માળખામાં આપણે વાત કરી કે જે કર માળખું છે એમાં આપણે પરિશિષ્ટ પ્રમાણે આપણે જોવાનું હોય એની પરિશિષ્ટમાં કોનો કોનો સમાવેશ થાય ને આ પરિશિષ્ટમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એ આપણને ગવર્નમેન્ટની જે ગાઈડલાઈન્સ છે એમાંથી આપણને માહિતી મળી શકે કે ક્યાં ક્યાં પરિશિષ્ટમાં કેટલી કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે અને ઘણી બધી વસ્તુઓ હોય અને છ વિભાગમાં સમાવ એટલે ગુરુ આ છે કે આપણે થોડુંક જોવા જોઈએ હવે ખાસ વસ્તુઓ છે જો અહીંયા એક વાત જોઈએ તો આ ખાસ વસ્તુઓ છે આજે જે છે ને એ ખાસ વસ્તુઓ માટેના છે કે જે 0.25 થી 3% સુધી હોય છે બરાબર ખાસ વસ્તુ જે આપણે કહી શકીએ અથવા તો પ્રાથમિક જરૂરિયાતની અથવા તો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં કર છે ખૂબ જ ઓછો હોય છે 0.25 થી 3% એટલે ખૂબ ઓછો કર કહેવાય બરાબર એટલે કે એને આ માળખામાં સમાવેશ કરે મતલબ કે જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે ને એ પરિશિષ્ટ 5 અને 6 માં આવતી હશે બરાબર આના પરથી આપણને ખબર પડે કે પરિશિષ્ટ 5 માં 6 માં કઈ કઈ વિગતો હશે કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થતો હશે અહીં જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એનો અહીં સમાવેશ થતો હશે બરાબર પછી સેવાઓ માટે મુખ્યત્વે બાકીના સ્લેબ છે 5 12 18 અને 28 છે બરાબર એ સેવાઓ માટે
5 બાદ 18 આ સ્લેબ છે સેવાઓ માટેના છે તો જે છે વિવિધ સેવાઓ પડે છે એના સંદર્ભમાં આ ટેક્સ કે આપેલા છે આ સ્લેબ આપેલા છે વિવિધ સેવાઓની જે પૂર્તિ થાય છે એના સંદર્ભમાં 5% 12% 18% અને 30% નો સ્લેબ આપ્યો છે પછી એક સ્લેબ છે આ આગોદરી સ્લેબ છે આપો 18% વાળો સ્લેબ કરી તો 9 અને 18 બધું આવી જાય બરાબર કાં તો તમે 18% એક સાથે ભરો છો આપણે ભરવાનું 18% જ ભરીએ છીએ પણ ગવર્નમેન્ટને જો બે રાજ્યો કે હશે તો ગવર્નમેન્ટને સીધા 18% પડશે રાજ્યની અંદર હશે તો ગવર્નમેન્ટને અને સેન્ટ્રલ ગવર્નમેન્ટને 9% પડશે અને સ્ટેટ ગવર્નમેન્ટને 9% પડશે એ રાજ્યએ વિચારવાનું છે કે કેન્દ્રએ વિચારવાનું છે કે આનો કેટલો ભાગ કેવી રીતે કરવો આપણે કરદાતા તરીકે આપણે મુખ્યથી જે છે એ કુલ રકમ જ ભરીએ છીએ પછી એ રકમની વહેંચણી છે ને એ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરે છે અગાઉ આપણે વાત કરી હતી કે રાજ્ય સરકારનો જે 5 કાયદા સિદ્ધાંતમાં 5મો એવો હતો કે રાજ્ય સરકારનો વળતરનો જે કાયદો હતો બરાબર તો એ વસ્તુ અને સેવાઓ રાજ્ય વળતર કાયદો તો એની અંદર આનો સમાવેશ છે રાજ્યનો જે વળતર છે એ અહીંયા મળી છે બરાબર કારણ કે એને જે નામે શું કહેતા હતા જીએસટી કોમ્પેન્સેશન સેસ એક્ટ બરાબર આ કાયદા હેઠળ વસેકના અમલીકરણ માટે જે રાજ્યને વેરાકીય આવકમાં ઘટાડો થશે કારણ કે આનાથી શું થયું હવે જો વેરાકીય આવકમાં ઘટાડો થઈ ને કારણ કે જ્યાં સંકલિત નહીં તો જો 12% ની સ્લેબમાં કોઈ વસ્તુ આવે છે તો 12% સે પણ જાય છે કેન્દ્ર તો રાજ્યને અહીંયા જે 6% મળતા નથી મળતા પરંતુ મળતા નથી મળતા એને એટલે શું થાય રાજ્યની આવકમાં ઘટાડો થાય છે તો 5મો કાયદો એના માટે એવું કે જે રાજ્ય છે તો રાજ્ય માટે જીએસટી કોમ્પેન્સેશન સેસ એક્ટ એકું બીજા અને ઘટાડો થતા રાજ્યને જો કઈ નુકસાન થાય તો આર્થિક કામો કરવામાં ઘટતા હોય આવક ઘટતી હોય તો કેન્દ્ર છે એની મદદ કરશે કેન્દ્રને આપણે પૂરેપૂરો ટેક્સ દઈએ છીએ આ વસ્તુ ઉપર બધે બધું કેન્દ્રને જ મળે છે તો જે રીતે લાભની વાત કરવામાં આવશે તો તે ઘટાડાનો ભરપાઈ કરવાની જવાબદાર ઘટાડો ભરપાઈ પણ કેન્દ્ર જ કરી આપશે બરાબર અને આ રીતે ટેક્સમાં બહુ માળખું છે રચાયેલું છે અને ટેક્સની ગણતરી કરવામાં આવે છે તો સામાન્ય માહિતી ઘણી બધી આમ તો વસ્તુ આપણે જોઈ લીધી શીખા એટલે જીએસટી શું છે એની પ્રાથમિક માહિતી આપણને મળી છે આપણા માટે હવે નમૂનો કહેવાય બરાબર કે જીએસટી શું છે એ કેવી રીતે ગણવામાં આવે છે કેટલા ટકા હોય ક્યાં પરિશિષ્ટ હોય ક્યાં સ્લેબમાં હોય બરાબર અને 5, 12, 18, 28, 3, 0.25 એના અલગ અલગ સ્લેબ ની વાત છે અને પછી અહીંયા અલગ અલગ કેવી રીતે કરવાના છે એ પણ આપણે ગણતરીઓ છે આગળના ચેપ્ટરમાં આપણે એ ગણતરી પણ જોશું કે બેને અલગ અલગ કેવી રીતે કરવા તો ગણતરી કેવી રીતે કરવી પછી ઇનપુટ આપણે જોઈએ કે આઉટપુટ જોઈએ આઉટપુટ ની જાવાસ્ક્રિપ્ટ આ બધી બાબતો જે જોઈ અહીં આપણે આગળના ચેપ્ટરમાં એપ્લાય પણ કરવાની છે અને એના દાખલા છે કે આગળ ચેપ્ટરમાં આપણને જોવા મળશે બરાબર આ ચેપ્ટરમાં તો અહીં સુધી જોયું કે જીએસટી છે કે વસેક છે તો કઈ રીતે હોય પણ હવે આગલા ચેપ્ટરમાં આપણે એનાથી આગળનું જોશું તો અહીંયા આપણે તમામ કરી જોઈએ ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ એટલે કે જે આપણે જીએસટી છે એની પ્રાથમિક માહિતી જેથી કરીને આપણે એના વિશે માહિતગાર થઈએ અને કરથી જે દરવાની વાત છે એ ન થાય એને આપણે કર છે વ્યવસ્થિત ભરી શકીએ એના માટે થોડીક માહિતી આપેલી હતી બરાબર વધારાની માહિતી છે કે દાખલાઓ છે આપણે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર જોશું તો અહીંયા આપણે આટલું જોઈએ અને જે આ ચેપ્ટરનો શીખવામાં આવ્યું બધું વ્યવસ્થિત રીતે વાંચી અને લખી લેજો જેથી કરીને આમાં કોઈ પ્રોબ્લેમ ન રહે બાકીનું આપણે હવે નેક્સ્ટ ચેપ્ટરમાં જોશું